સુખ સવાર જેવું હોય છે, માંગવાથી નહીં પણ જાગવાથી એ મળે છે. એક કોકિલાબેન છે, પીલુચા ગામ છે બનાસકાંઠાનું, હું એમની સાથે આજે અહીંયા બેઠી છું. બેન હોય અને પોતાનો સ્વતંત્ર ધંધો કરવાનો એ વિચાર કરે, આમ તો સામાન્ય રીતે પહેલાં તો વિચાર નથી જ કરતા હોતા ગામમાં રહેતા બહેનો. એમને જ્યાં સુધી પતિની છત્ર છાયા અથવા કુટુંબીન જન સપોર્ટ કરતા હોય ત્યાં સુધી સ્વતંત્ર કરવું નથી હોતું. પણ અચાનક પતિની છત્ર છાયા ગુમાવી દેવાનું થાય અને ઘરમાં બાળકો હોય અને પછી સ્વતંત્ર રીતે પોતે અને બાળકો સાથે જીવવાની વાત આવે છે, બહુ મુશ્કેલ હોય છે સ્ત્રીઓ માટે. અને હિંમત પણ હારી જાય એવી પરિસ્થિતિ નિર્માણ થતી હોય છે. મૃત્યુ થાય એ વખતે તો ઘણા સ્વજનો આવે, અમે તમારી સાથે છીએ એવું કહે પણ ખરા, પણ ખરા અર્થમાં કરવાનું આવે ને ત્યારે કેટલા સાથે ઊભા રહે છે બહુ જ અગત્યનું છે. ખેર, કોકિલાબેનના સાથે કોણ રહ્યું ન રહ્યું એ કોકિલાબેનને પોતાને તો ખબર છે, પણ એમણે પોતે મહેનત કરવાનું નક્કી કર્યું અને એ સાથે ઊભા રહ્યા. આમાં એમને અકબરભાઈ જે એમણે માનેલા ભાઈ છે એમનો એમને બહુ સરસ સહયોગ મળ્યો. એ હિન્દુ મુસ્લિમના પર્સ્પેક્ટિવથી પણ વાત કરવાની થાય, આપણા ત્યાં આ સંબંધો હતા જ ગામોમાં. અકબરભાઈને મેં પૂછ્યું, કોકિલાબેને ખૂબ સપોર્ટ કર્યો અકબરભાઈએ, એટલે એમણે કીધું કે જાતપાત ન જોવાની હોય બેન, પણ કોઈ તકલીફમાં હોય એને તમે મદદ કરો એ સૌથી મોટો ધર્મ છે. ખેર, અકબરભાઈ સાથે પણ વાત કરશું, પણ કોકિલાબેનનો આ ધંધો, તમે હોટલ આપણે ચાલુ કરી, તમારા ઘરવાળાને ગુજરી ગઈ કેટલો વર્ષ થયો? 6 વર્ષ ચાલે. અને નાનકડી હોટલ ચાલતી હતી પહેલા? નાનકડી, બરાબર. પણ પછી અમે એમને લોન રૂપે મદદ કરી. અમારી લોનની જરૂર કેમ પડી એક વાર? આ થોડી તાટપત્રી નીવલાવવા માટે, એટલે છાપરું મોટું કરવું હતું. છાપરું મોટું કરવું. બે વખત લીધી લોન, અને બે વખત લોન લઈને કેટલું કેટલું કર્યું એ કયો? આ લાંબુ થોડું છાપરું કરી, મોટું છાપરું, મોટું કર્યું, ખાટલા લાયા ને બધું લાયા, બેસવા માટે વાસણ માને બધામાં, કુકર ને બધું લાવવાનું થયું, થાળીઓ વાટકીઓ ને બધું એ બધું લાયા. તો અમારી લોન થી ફાયદો થયો? ફાયદો છે ને, કારણ કેટલા લોકોને જમાડો અત્યારે? જમાડે, હાલ 50-60 માણસ જમા કરો. અને રોજની બચત કેટલી થઈ જાય? રોજની તો બચત થાય, બધું કાઢતા મળે 500 રૂપિયા, 500-600 રૂપિયા મળી જાય. કોઈ વખત એવું નથી થતું કે આ હું 10 ને ખવડાવું તો ગણતરીઓ આવે બધાની? તો કોઈ જ નહીં, ભગવાનને ઘેર એટલું લખાય કાપડું આવે ને ફૂન. તમે આમને તો જમાડો તો ખરા, 10 વર્ષથી જમાડે કોકિલાબેન? હા. અને એમના તો દાઢી વાળ બધું જમે એનો તપથી હતું. અચ્છા, બધી મદદ એમને કરી, બહુ મદદ કરી એમને. બરાબર, તમે બુદાલાલ માટે આલો એમને, રિક્ષા લઈને લઈ આવતા ને લઈ આવતા. ઓહો હો, બહુ સેવા કરી. જૂઠું બરાબર છે, ભગવાન જૂઠું પણ ભગવાનને ગુનેગાર બની આપે. સાચી વાત છે, અમારા કાર્યકર છે એમણે કોકિલાબેનને શોધી કાઢ્યા. તો કોકિલાબેન કેવી રીતે મળ્યા આપણને? પહેલાં તો ઘણી બધી જગ્યાએ વસાહતોમાં કામ કરવાનું થતું, પીલુચા ગામનો સર્વે કર્યો, એમાંથી કોકિલાબેનનું મને સુરેશભાઈ, એક વાદી સમુદાયના ભાઈ છે, એમને વાત કરેલી કે એમને થોડી મદદની જરૂર છે લોનની. એમને આ નાનું એવું ધાબું ચલાવવા માટે એમને લોનની જરૂર છે. તો શરૂઆતમાં પહેલાં બહુ ભરોસો કરવા માટે મેં 20,000ની લોન આપી એમને. એમાંથી એમને થોડું ધાબું બના ચાલુ કર્યું અને શરૂઆત કરી એમને ચલાવવાની. એના પછી થોડું એમને વધારે મોટું કરવું હતું, એના માટે આપણે ફરી 50,000ની લોન આપી. તમને લોનના એમના હપ્તા બરાબર આવે એટલે ફરી વિશ્વાસ, હા, ફરી વિશ્વાસ બેઠો એટલે ફરી આપણે એમને નવી લોન કરી 50,000ની. બરાબર. અત્યારે સરસ મજાનું ચલાવી રહ્યા છે અને આપણે એમને 4-5 ખાટલા, એમને વાસણો, એમને ટાટપત્રીની બધી મદદ આપણે લોન દ્વારા આપણે કરી છે એમને. અને અત્યારે નિયમિત હપ્તા પણ ભરે છે. મારું સપનું એવું છે કે કોકિલાબેને જતા ટાઈમે આપણે એમને સરસ મજાની હોટલ તરફ લઈ જઈએ. એમણે એમના નણંદ છે વિરમગામ રહેતા હતા, એમને ભાભીને અહીંયા લઈ આવ્યા, એમને પણ એક દીકરો છે એટલે એમની સાથે એ મદદ કરે અહીંયા આગળ. એટલે આ પીલું છે, આ વિસનગર વાળો હાઈવે અને વડગામ તાલુકાનો અને વિસનગર તરફનો આવી, એ બે બહેનો મળીને આખી આ હોટલ ચલાવે. એમના નણંદ છે રીટાબેન અહીં બેઠા છે, તો પાછું બેને વ્યવહાર મેળ પણ બહુ સારો આવે. અકબરભાઈએ કેવી રીતે મદદ કરી? અકબરભાઈ આ સપોર્ટ આ લઈને કે અમે ભાઈ મારા એકલા ખરા, કોઈ દારૂ પીને હેરાન ના કરે એના બદલે ઉભા રહે. અને તમને નાના મોટા સામ આ હોટલ કરવાની હિંમત એમણે જ આપી દીધી કે તમે ચાલુ કરો, હું બેઠો છું, મારી વર્તી નહીં આવતા લાગે, હું તમને ટેકો કરાવીશ. બરાબર. અને વર્તી આવે તો જતા રહે, પણ તો એ ફોન કરે જાય કે કોકિલાબેન કેવું ચાલે છે, કેવું ચાલે છે, કોઈ હેરાન નહીં કરતા. એવું માનેલા ભાઈ છે? હા, માનેલા. મારા સગા ભાઈઓ કરતા, હા, મારા પોતાના ભાઈ કરતા, બેન કરતા કે મારે
મારા જેઠ કરતા મારા પૈનો સપોર્ટ ફૂલ છે. હાલે બરાબર છે. એમણે આ રક્ષાબંધન પર રાખડી પણ બાંધે કોકિલાબેન એમને, એટલે આમ સગી બેન જેટલું એમની ઉપર હેત ખરું અને એટલું સાચવે પણ ખરા. કોઈ પણ આવે, કોઈ બી પણ આવે, કોઈ ગોડો છે, કોઈ ભરતરી છે, અને આમ 60 રૂપિયા તમારો ભાવ છે, પણ ધારો કે કોઈને પાસે પચાવ હોય તો તમે જમા ચાલી હોય તો લઈ પૂછો. એટલે આમ તો અન્ન ક્ષેત્ર ચલાવતા હોય ને એ લોકો માટે બરાબર, તમારી પાસે તો એવું બધું છે નહીં, તોય તમે આમ તોય આપણે ખુશી. છોકરા માથે દેવું કર્યું નહીં, આ હપ્તા ભરું તો છોકરાને મુને કીધું કે તમને 25 રૂપિયા. કે વાત છે. પાછું એવું એ કે બીમારી નથી આવી ને આ દયા ધર્મ ના કારણે. બાપલો એક નેક છે ને, અત્યારે આ સેન્ટિંગમાં જાય લોખંડ હારે મજૂરી કરવાની, લારીઓ ખેંચવાની, લિફ્ટ મશીન, તો એ છોકરાને કદી હજુ પાટો પગ નહીં બંધાય. છોકરાને બાઇક 14,000 મેં ભરીને બાઇક લઈ આવી, તાલ 2500 રૂપિયાનો હપ્તો હું ભરું, એમાં ભરો છો હું ભરું છું. દાણા થાય તો દાણા આલી જાય, ઘઉં બાજરી જે જોતું બેન કર્યા છે, એટલે પોતાની બેન જેટલું અત્યારે હાલ કઉ છું કે અમદાવાદ મારો ભાઈ છે તો એ એટલો હમાચાર નહીં લેતો ને એટલો અભય હમાચાર લે. અત્યારે કાયમી ખાંજે મને હેડી નહીં જતા, આ ડાલુરી ઠીક આપણે ઘેર મેળવા. સાચી પ્રેમની સગાઈ છે, અને આમ કહેવાય ને આ તો નાત જાતના વાડાઓ આપણે ઊભા કર્યા ધર્મના સંદર્ભમાં કહીએ તો, પણ ઇન્સાનિયત એ સૌથી મોટો ધર્મ છે. એ અકબરભાઈને કોકિલાબેનના સંબંધોથી પણ એ સમજાય છે. કોકિલાબેન ખૂબ પ્રગતિ કરે, એમની હોટલ ઘણી ચાલે એવું ઈચ્છીએ. અકબરભાઈ શું કહે છે એ પણ સાંભળીએ આપણે. ભાઈબંધ હતા, ભાઈ ઓફ થઈ જાય એટલે હોટલ બંધ થઈ જાય એવું હતું. ફોરી ફોરી જ હોટલ હતી, પણ અમે એવું ધંધો ચાલુ રહે, સપોર્ટ ચાલુ રહે, અમે સપોર્ટ વાલ્યો, એમને કોઈ લરૂડિયા બરૂડિયા એરોલ ના કરી, એવો અમે સપોર્ટ વાલ્યો. અમારાથી જે બને છે અમે આજ સુધી મદદ કરી કરીએ છીએ. માનવતા એ સૌથી મોટો ધર્મ, એનું આ ઉદાહરણ પણ છે. કોકિલાબેન સાંજે આ હોટલ નથી ચલાવતા, આપણે ટિફિન ઘેથી આપો છો. કેટલા ટિફિન બાંધ્યા હશે? રાતે 8 ટિફિન બાંધેલા. અને હવે આમ ઓવરઓલ તમને વકરો કેટલો થઈ જાય, કયો મને આખા મહિનાનો કહેવો હોય તો એ તો હિસાબ કરે. બેનો તો હિસાબમાં બહુ પાવર દીધું, એટલે હવે હિસાબ કરી દેજો તમે. પણ એમણે કીધું કે મારા હપ્તાય નીકળી જાય છે, ઘર પણ સુખેથી ચાલે છે, દીકરો તો હવે તમારો સેન્ટિંગનું અલગ શું કરે છે, સેન્ટિંગ ધાબા ભરવાનું, ધાબા ભરવાનું, એટલે એમને પણ એને ધંધે સરસ મજાળો વળગાડી દીધો છે. તો બસ આવા પરિવારોને સપોર્ટ કરીએ છીએ, નાના મોટા વ્યવસાય માટે લોનની જરૂર પડે તો અમે આપીએ છીએ. અને બસ કોકિલાબેન, રીટાબેન, એમના નણંદ ભાભી આ બધા ખૂબ સુખી થાય એવું ઈચ્છીએ. અને અકબરભાઈની દિલેરીને પણ સલામ કરું છું. એમના જેવા વ્યક્તિઓ એટલે એમનાને બધા જ પ્રેમભાવથી આ દુનિયામાં આપણે રહીએ તો કેટલું બધું સરસ મજાનું સુખ થઈ જાય એના જેવું છે. તો બસ આ માનવતાની જ્યોત સરસ મજાની હંમેશા પ્રગટેલી રહે એવું ઈચ્છીએ છીએ. ખૂબ સુખી થાવ ના પરેશભાઈએ સપનું જોયું ને એવું હોટલ થઈ જાય તમારી એવું ઈચ્છીએ. થેન્ક યુ.